નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે સી આર મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લઈને આજે થયા છીએ જે તમને આવનારી ગુજરાત સરકારની કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે મોસ્ટ ટાઈમપી ટોપિક છે ભાગ દસમો છે નવ ભાગ તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો જો તમારે કોઈપણ પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષા ક્લિયર કરવી હોય તો સી તમારે ફરજિયાત કરવાનું રહેશે તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમ પ્રશ્નો ચાલુ કરીએ સીઆરપીસીની કલમ એકસો ચોપન મુજબ લેવામાં આવે છે ચોરીનો માલ જેની પાસે છે એવી વ્યક્તિ પર શક હોય તેવી વ્યક્તિને વગર વોરંટી એકતાલીસ વંડી મુજબ પકડી શકાય છે પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે સલામતી સંદર્ભે સીઆરપીસી એકસો એકાવન મુજબ ધરપકડ કરી શકાય બંધ જગ્યાની ઝડતી વખતે પંચોની હાજરી જરૂરી છે પોલીસ અધિકાર બહાર ગુનામાં વ્યક્તિની ફરિયાદીને એનસી રજિસ્ટરમાં નોંધી મેજિસ્ટ્રેટ પાટે કોર્ટમાં મોકલવો ધરપકડની વોરંટમાં ન્યાયાલયનો સિક્કો હોવો જરૂરી છે સિક્કો ન હોય તો ચાલે નહીં મિત્રો આ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે આવા પ્રશ્ન કરવા પડશે તમે ઇગ્નોર કરશો તો તમે પરીક્ષા કોઈ પણ ક્લિયર કરી શકશો નહીં ઘરફોડ કરવાના સાધન સાથે કોઈ વ્યક્તિ મળી આવે તો પોલીસ અધિકારી વગર વોરંટે પકડી શકે તેની માટે કોઈ વોરંટની જરૂર પડે નહીં એફઆઈઆર ટેલિફોનથી ટપાલ દ્વારા અથવા રૂબરૂમાં આપી શકાય કલમ એકસઠમાં સમસની ચર્ચા કરવામાં આવી છે જ્યારે કલમ સિત્તેરમાં વોરંટની બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સરકારી કર્મચારીને સમન્સ મોકલવા ન્યાલયના વગરનું કોઈ પણ સમન્સ ચાલે નહીં સીઆરપીસી ઓગણીસો તોતેર જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતને લાગુ પડે છે પણ હાલમાં ત્રણસો કલમ નાબૂદ થઈ જઈ જવાથી આખા દેશમાં સીઆરપીસી લાગુ થાય પહેલાં જમ્મુ કાશ્મીરમાં લાગુ થતો નહોતો ફોજદારી કાર્યરતી અધિનિયમની કલમ બેમાં વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે પીએસઓ એટલે પોલીસ સ્ટેશન ઓફિસર ફોજદારી અદાલતો ચાર પ્રકારની હોય છે કઈ કઈ હોય છે સીઆરપીસી કલમ આઠમાં મેટ્રોપોલિટન વિસ્તારની સમજૂતી આપવામાં આવી છે જે વિસ્તારની વસ્તી દસ લાખથી વધુ હોય તેવા વિસ્તાર વિસ્તાર કહેવાય છે પબ્લિક યાની કે સરકારી વકીલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાત વર્ષ કરતા ઓછી કેદની સજા ફરમાવી શકે છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અથવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગના ત્રણ વર્ષથી ઓછી તથા દસ હજાર દંડની સજા કરી શકે તેનાથી વધારાની તે સજા કરી શકે નહીં તે તેમના હાથમાં હોતું નથી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસઆઈ હોય તો તેની સ્થાનિક હુકુમતના વિસ્તારમાં તેનાથી ઉપરના અધિકારીએ વિસ્તાર માટે નિમવામાં આવ્યા હોય તો એ પણ સત્તા વાપરી શકે વાજબી કારણોને ધ્યાને લઈને મેજિસ્ટ્રેટ અને પોલીસ અન્ય કોઈ વ્યક્તિની મદદ માગે ત્યારે વ્યક્તિની મદદ કરવાની ફરજ છે કલમ સાડત્રીસ અંતર્ગત ગુનો થવાની શક્યતા હોય એવા સંજોગોમાં કોઈ પણ જાહેર વ્યક્તિએ નજીકમાં મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને ખબર આપી સીઆરપીસીની કલમ ઓગણચાળીસ મુજબ જો તમારા કોઈપણ વિસ્તારમાં તમને ખબર હોય કે અહીં ગુનો થશે તો કલમ ઓગણચાળીસ અંતર્ગત તમે પોલીસ અથવા મેજિસ્ટ્રેટને જાણ કરી શકો કલમ એકતાલીસ મુજબ પોલીસ અધિકારી વગર વોરંટે કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી શકે તેમાં વોરંટની જરૂર પડતી નથી પોલીસ અધિકારીની હાજરીમાં પોલીસ અધિકારીનો ગુનો કરે તો વગર વોરંટે તેની ધરપકડ થઈ શકે આરોપી ગુનાના પુરાવા સાથે ચેડા કરશે એવી પરિસ્થિતિ હોય તો તેને વગર વોરંટે પકડી શકાય આરોપી ગુના સાથે સંબંધિત વ્યક્તિને ધમકી આપશે અથવા તો કોઈ લાલચ આપી હકીકતને બદલવાનો પ્રયત્ન કરશે એવા સંજોગોમાં તેને વગર વોરંટે પકડી શકાય છે નહીતર સબૂતમાં ઘણા બધા ફેરફાર થઈ જાય અને ગુનેગાર વ્યક્તિ પણ છૂટી જાય છે પૈસાદાર માણસો હાલમાં એવું કરે ચોરીનો માલ કોઈ વ્યક્તિ પાસે છે એવો વાજબી શક હોય તો વ્યક્તિની ધરપકડ વગર વોરંટે થઈ શકે એકતાલીસ વન ડી અંતર્ગત સશસ્ત્ર દળ આર્મી નેવી અને એરફોર્સમાંથી નાસી આવેલ વ્યક્તિની વગર વોરંટે ધરપકડ થઈ શકે દરેક કિસ્સામાં સ્ત્રી વ્યક્તિની ધરપકડ કરતી વખતે સ્ત્રી કોન્સ્ટેબલની જરૂર છે પરંતુ સંજોગોને ધ્યાનમાં લેતા દરેક વખતે એવું શક્ય ન હોય તો અન્ય અધિકારી દ્વારા પણ તેની ધરપકડ થઈ શકે ફરજિયાત હોતું નથી કે સ્ત્રીની ધરપકડ સ્ત્રી કરી શકે આરોપીની અટકાયત કે ધરપકડ કર્યા પછી તેને ધરપકડના કારણોની જાણ કરવી જરૂરી છે તથા તેના સગાને પણ જાણ કરવી વિના વિલંબે આરોપીને ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે ફરજિયાત હોય છે નામ રહેઠાણ જણાવવાની કોઈ વ્યક્તિ ના પાડે તો તેને પકડવાની સત્તા પોલીસ અધિકારીને છે કલમ બેતાલીસ કોઈ પોલીસ તમને પૂછે કે તમારું નામ અને સરનામું શું છે તો તમારે ફરજિયાત કહેવું પડે નહીં તો તે તમારું ધરપકડ કરવાની પણ સત્તા રાખે આપણે ઘણી બધા મૂવીમાં પણ જોયેલું હશે ખાનગી અધિકારી જે વ્યક્તિને પકડવા માંગતા હોય તેને પકડવા ભારતમાં કોઈ પણ જગ્યાએ પીછો કરી શકશે પકડાયેલ વ્યક્તિ નાસી ન જાય તે માટે જરૂરી જરૂર પૂરતું નિયંત્રણ મૂકી શકાય જંગમ મિલકતની જપ્તી કલમ ત્યાંશી મુજબ થઈ શકે જામીન પર છોડવામાં આવેલ આરોપી કોર્ટમાં હાજર ન રહે તો કોર્ટ તેના જામીન રદ કરી શકે છે તેની ધરપકડ કરાવી શકે ઉપરાંત મુચ્છરકાઈની રકમ ભરવાનો આદેશ કરી શકે સીઆરપીસીની કલમ સત્તાવન મુજબ ચોવીસ કલાક સુધી વ્યક્તિને અટકાયતમાં રાખી શકાય પોલીસ અધિકારી પકડાયેલ વ્યક્તિને જામીન અથવા જામીન લીધા સિવાય અથવા તો મેજિસ્ટ્રેટના હુકમ સિવાય શકશે નહીં સમન્સ કલમ એકસઠ સમન્સ બજાવવાની કલમ સમન્સ બજવણી ન થઈ શકે સમન્સ ઘરની દિવાલના સહેલાઈથી દેખાય તેવા ભાગ પર ચોંટાડીને પણ બજવી શકાય સમન્સ બજાવવાનો છે તે વ્યક્તિ જ્યારે અન્ય હુકમમાં રહેતી હોય ત્યારે સમન્સ તે હુકમના મેજિસ્ટ્રેટને બે નકલથી મોક બજાવી શકાય કબૂલાતનું નિવેદન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષનું હોવું જોઈએ જે કોઈ એને ધાક ધમકી લાલચથી અપાયેલું ન હોવું જોઈએ તથા નિવેદન પર સહી કરેલી હોવી જોઈએ સીઆરપીસી ઓગણીસો તોંતેર પ્રકરણ આઠ દસ અગિયાર નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતું નથી તે સિવાયના રાજ્યોને લાગુ પડે રાજ્ય સરકાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરે છે પબ્લિક પ્રોસિક્યુટર એટલે સરકારી વકીલ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર જાહેર કરેલ સુલે શાંતિ માટેના હુકમ બે મહિના સુધી અમલી ગણાય કબજો એટલે પ્રત્યક્ષ કબજો ફરી ગયેલા સાક્ષીઓના નિવેદનો પુરાવા તરીકે માન્ય ગણી શકાય નહીં સ્ત્રીની ઝડપી લેડી ડૉક્ટર મહિલા પોલીસ અધિકારી અથવા અન્ય સ્ત્રી દ્વારા લેવડાવી શકાય ગુનાનો આરોપી સાક્ષી બનવા તૈયાર થાય ત્યારે તેને માફી મળી શકે છે દેહાત દંડ મેળવનાર સ્ત્રી હોય અથવા તો ઉપલી કોર્ટમાં અરજી કરેલ હોય તેવા સંજોગોમાં દેહાત દંડની સજા મુલતવી રાખવામાં આવે છે ફાંસીની સજાની માફી રાષ્ટ્રપતિ આપી શકે સેશન્સ જજ મૃત્યુદંડ આપી શકે છે મિલકત જપ્તી માટે કોર્ટ હુકમ કરી શકે છે દંડ વસૂલ કરવા માટે કોર્ટ વોરંટ કાઢી શકે તથા સ્થાવર જંગમ મિલકત જપ્ત કરી શકે જો તપાસ ચોવીસ કલાકમાં પૂરી થાય તેમ ન હોય તો કલમ એકસો સડસઠ મુજબ રિમાન્ડની માગણી કરી શકાય સી આરપીસીની કલમ ટુપી મુજબ ઘર ઇમારત તથા તંબુનો સમાવેશ જગ્યામાં થાય સીઆરપીસીમાં કુલ ચારસો ચોર્યાસી કલમો છે સીઆરપીસી કલમ એકસઠ મુજબ સમન્સ બે નકલમાં હોવી જોઈએ ફોજદારી કાર્યરતી અધિનિયમ એક એપ્રિલ ઓગણીસો તોથી અમલમાં છે સીઆરપીસી કલમ એકસો ચુમ્માલીસ એની કે કરફ્યુ હેઠળ ત્રાસદાયક બાબતો તથા ભયના અંદેશાના તાકીદના હુકમથી બે મહિના સુધી અમલમાં રહેશે સીઆરપીસીની કલમ ચારસો અડત્રીસ મુજબ આગોતરા જમીન હાઈકોર્ટ તથા સેશન્સ કોર્ટ આપી શકે તે સિવાયની નીચલી કોર્ટ આપી શકે નહીં પ્રકરણ પાંચમાં કલમ એકતાલીસ થી નો સમાવેશ થાય છે જેમાં ધરપકડ સંબંધી ચર્ચા કરવામાં આવી છે જમીનપાત્ર ગુનામાં રિમાન્ડ આપી શકાય નહીં તો મિત્રો આ હતા સીઆરપીસીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આવા જ પ્રશ્ન આવશે ફરજિયાત તૈયાર કરજો નહીંતર પેપર અઘરું પડશે વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મિત્રો બાય ગુડ લક